આકૃતિ છ પોઈન્ટ માં આપેલ ત્રિકોણો પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો પ્રશ્નનો જવાબ આપવા કઈ સમરૂપતાની શરતનો ઉપયોગ કર્યો તે લખો અને સમરૂપ ત્રિકોણની જોડીઓને સંકેતમાં લખો અહીંયા પ્રશ્ન એ સમજવાનો છે કે આ જે જોડી છે પેલા તો એ ચેક કરવાની છે કે સમરૂપ છે કે કેમ અને જો સમરૂપ છે

ત્રણેય ખૂણા અનુરૂપ જો સરખા હોય તો એ સમરૂપ હોય હવે અહીંયા ખૂણા એ ની સામે કોણ છે તો ત્રિકોણ એ એની સામે કોણ છે તો કે પી બી એસી છે તો અહીંયા કોણ એસી છે ક્યુ અહીંયા સી ચાલીસ છે તો અહીંયા કોણ ચાલીસ છે આર એટલે ત્રિકોણ એ બી

ના ના બેટા થાય ને કે બી એસી છે તો અહીં કોણ એસી છે ક્યુ અહી સી ચાલીસ છે તો આર ચાલીસ છે હવે અહીંયા જુઓ અહીંયા બે ના ડબલ પાંચ છે ત્રણ ના ડબલ છ છે સોરી ડબલ 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 છે 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 મતલબ કે બે બે આ આ ત્રિકોણ કરતા માપ દર્શાવે એટલે આમ જોવા તો બા શરત પરથી આપણને કમેન્ટ બંધ કરી દેજો એચ એચ વાળા કોઈ કમેન્ટ નહીં એ માત્ર ભણીશું આપણે હું ગુસ્સો નથી કરતો પણ તમને વિનંતી કરું છું બેટા કે આપણે ભણીશું હવે અહીંયા જુઓ બે ના ડબલ ચાર છે અઢી ના ડબલ પાંચ છે ને ત્રણ ના ડબલ છ છે એટલે કે હું અહીંયા જો આવી શરત લઉં કે ભાઈ ના છેદમાં બે પાંચ કોણ છે તો કે પીઆર અઢી ના છેદ માં પાંચ એટલે આ શું થશે વન બાય ટુ ત્રણ કોણ છે તો કે એસી છ કોણ છે તો કે પી ક્યુ ત્રણના છેદમાં છ એટલે કે એનો મતલબ કે બા 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 પરથી સમરૂપ છે હવે સમરૂપ ઠીક છે સાહેબ વેરી ગુડ હાલો કહી દીધું તમે સમરૂપ છે પણ મારે સમરૂપતા લખવી છે સમૃપતા હું કઈ રીતે દર્શાવી શકીશ તો કે એ બી સાંભળો એ બી નીચે ક્યુઆર છે

તો ક્યુ પેલું બીજું પેલું ત્રીજું અને પી ક્યુ કહું કે ક્યુપી કહું પેલું ત્રીજું ત્રણેય કંડિશન સેટિસ્ફાય થાય છે એટલે તમારી સમરૂપતા આ થઈ કે ત્રિકોણ એ બીસી સમરૂપ ત્રિકોણ ક્યુ જોજો બે એના ડબલ ચાર ત્રણ એના ડબલ છ પણ બે પોઈન્ટ સાત એના ડબલ પાંચ નથી ફરીથી એક વખત અને વચ્ચે આમાં ખૂણાનો તો ક્યાંય ઉલ્લેખ જ નથી એટલે ખૂણા તો આપણે જોવાના જ નથી માત્ર બાજુ જોઈએ તો એના ડબલ ત્રણ છે એના ડબલ છ છે બરાબર છે પણ આ બે પોઈન્ટ સાત છે એના ડબલ પાંચ નથી કમેન્ટ નથી કરવાની શર્મા ધવલ ત્યાં જોરથી બોલો ના થાય એમ કમેન્ટ નહીં હાર્દિક પરમાર શાંતિરાગ ભાઈ ગુસ્સો નહીં પણ વિનંતી હજુ એ કહું છું મને વધારે આજે ભણવું છે મારે ભણાવવું છે હા કીર્તન એકરૂપતા નક્કી ન થાય ખુખુખું પરથી ખુખુ સાબિત થતું હોય તો એકરૂપ ત્રિકોણ હોય એવું જરૂરી નથી હવે આ જુઓ આ અઢી આ આ આ પાંચ પાંચ મતલબ ના ડબલ પાંચ છે પાંચના ડબલ દસ છે ની વચ્ચે આવે છે તો હા અહીંયા બે ની વચ્ચે સિત્તેર આવે છે તો અહીંયા કંડિશન એવી છે કે એમ એન ના છેદમાં પી ક્યુ અઢી ના છેદમાં પાંચ વન બાય ટુ ભાઈ જરૂરી નથી ડબલ જ હોય સાંભળજો પણ અહીંયા કઈ આપડા દાખલાઓ ડબલ આપ્યા છે એ તો ત્રણ ગણાય અઢી ગણાય સાત ગણાય હોય ગમે આવે હવે એમ એલ છેદમાં ક્યુ આર પાંચ દસ વન બાય ટુ તથા હવે આ સમરૂપ આપણને ખબર પડી ગઈ હા પટેલ ખુશી લખવું પડે બે માર્કમાં માં પૂછે ને તો હવે અહીંયા કોણ છે એમએન એમએન માં કોણ આવું પીક્યુ ઠીક છે જોજો હવે ધ્યાન દેજો બધાને ધ્યાન અહીંયા એમએલ એટલે એમ એન એલ એટલે ત્રીજું એમએલ પેલું અને ત્રીજું એમએલ તો પેલું અને ત્રીજું અહીંયા ધ્યાન દેજો હવે નજર રહી તો નહીં સમજાય કાંઈ અહીંયા પેલું અને ત્રીજું એમએલ છે તો પેલું અને ત્રીજું ક્યુઆર હોવું જોઈએ

એટલે પેલો જે એમ છે ત્યાં જ પેલો ક્યુ આવવો જોઈએ તો કે હા આવે છે હવે આની આ એની સમરૂપતા થઈ ત્રિકોણ ક્યુ પી આર જો આ ધ્યાન દઈએ ને તો પહેલી વારમાં સમજાઈ જાય કઈ રીતે ત્રિકોણની સમરૂપતા બનાવીને એ પહેલી વારમાં સમજાઈ જાય તેમ છતાંય હું સમજાવું છું તમને કે મેં પહેલા હું લખું એમ એન પી ક્યુ મેં પહેલા હું લખું અગેન ફરીથી લખું જો એમ એન પી ક્યુ બીજું એમ એલ એટલે કે પહેલું અને ત્રીજું મારે ક્યુઆર જોઈએ છે તો ક્યુઆર તો બીજું ને ત્રીજું થાય છે તો એ નિયમ નહીં ચાલે તો એ નિયમ નહીં ચાલે તો મારે કોણ જોઈએ છે ક્યુઆર પહેલો અને ત્રીજો જોઈએ છે તો ક્યુઆર જો પહેલો અને ત્રીજો તો કોણ આવે ક્યુ આવે આર થઈ ગયો પહેલો અને ત્રીજો ક્યુઆર ફરીથી ચેક કરીએ ભાઈ આ પાછી કંડિશન વિખાતી નથી ને આ તો થઈ ગઈ હાલો પેલું ત્રીજું એમએલ એલ પેલું ત્રીજું ક્યુઆર હાલો એ થઈ ગયું તો પાછું આ નથી વિખાણું ચેક કરીએ આપણે ફરીથી એમ એન પેલું બીજું

સાંભળજો અઢી ના સાંભળજો અને એસી ને એસી તો સાહેબ અહીંયા બાખુબા લાગે કોઈ કમેન્ટ નથી કરવાનું હું જ બોલીશ સમજો સાહેબ બે બાજુ નો ગુણોત્તર સમાન છે કે ભાઈ અઢીના પાંચ છે ત્રણ ના છ છે અને એસી એક ખૂણો એસી છે પણ અહીંયા આ શું છે બે બાજુ એની અંતર્ગતનો ખૂણો નથી આ બે બાજુ ને તો બાખુબા લાગત બાખુબા તો લાગત પણ આ બે બાજુઓની અંતર્ગત ખૂણો નથી એટલા માટે આ બંને સમરૂપ નથી હા બાખુબા તમને જોતા એમ લાગે કે બે બાજુઓનો ગુણોત્તર સમાન છે અને એક ખૂણો સમાન છે તો એ બાખુબા હોય પણ એ બાખુબા માટેનો નિયમ એવો છે કે જે બે બાજુઓ અનુક્રમે સમગુણોત્તરમાં છે એ બે ની વચ્ચે અંતર્ગત ખૂણો સમાન હોવો જોઈએ અંતર્ગત નથી બીજો ખૂણો બહારનો ખૂણો સમાન છે તો એને આપણે સમરૂપ ત્રિકોણો નહીં કહીએ અહીં એ બી ના છેદમાં ડીએફ બરાબર અઢી ના છેદમાં પાંચ બરાબર વન બાય ટુ બીસી ના છેદમાં ઈ એફ ત્રણના છેદમાં માં છ બરાબર વન બાય ટુ લેક્ચર પૂરો કરીને ફોન કરો ચાલો પરંતુ ખૂણો બી ડઝ નોટ ઇક્વલ્સ ટુ ખૂણો એફ છે જો આ અને આ હોત તો બાખુબા લાગે હજી ચૌ ચૌચાણ કે ચૌહાણ જે અટક હોય જૂના લેક્ચર તમારે દીકરા જોવા પડે એની કન્ડિશન સમજવી પડે બાખુબા કોને કહેવાય ખુબાખુ કોને કહેવાય ઇવન નવમા ધોરણના કન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે અહીંયા બે અનુરૂપ આ બે બાજુની વચ્ચેનો જો ખૂણો હોય તો બાખુબા કહેવાય આ જો એસી હોત ને આની જગ્યાએ તો બાખુબા લાગે પણ આ નથી પણ આ નથી ભાઈ અજીત સમજો આ નથી આ હોત ને તો બાખુબા લાગે બાર નો ખૂણો છે બાજુ ખૂણો બાજુ તો થાય જો વચ્ચેનો ખૂણો આવે તો બરાબર માટે આપેલ ત્રિકોણો સમરૂપ નથી ભાઈ ચોટતું હોય તો પ્રજાપતિ રાજ એપ્લિકેશન સાવ બંધ કરી દે ફરીથી ચાલુ કર પટેલ ખુશી તે જે હમણાં પ્રશ્ન કર્યો હતો કે સાહેબ ન હોય તો કઈ રીતે તો તો આ રીતે દર્શાવવાનું ન હોય શિવમ ગોહેલ એક તો તું દસમા ધોરણમાં છો અને દસમા ધોરણમાં હોય ને તો એટલી આપડી બુદ્ધિ ચાલવી જોઈએ કે કયો પ્રશ્નનો જવાબ લખવાથી કયા દાખલાનો જવાબ લખવાથી આપણને પૂરા માર્ક્સ મળે તો એમ લખી કે આ સમરૂપ સમરૂપ છે ને નથી ગોખી નાખ તો એમ ન બને ને એમ એના પૂરા માર્ક્સ ન મળે તમે ગોખી નાખો તો એમ પૂરા માર્ક્સ ન મળે ને અને માપ તો ગમે આવે તને કેમ ખબર પડવાની એક તો તમે તમને જે કીધું છે તમને એટલી બુદ્ધિ તમારી નિર્ણય શક્તિ હોવી જોઈએ કે અહીંયા તમે બેઠે બેઠો લખી નાખશો માપ હું ગમે ફેરવી નાખું ને તમારી પાસે તો લોજિક હોવું જોઈએ તમારી પાસે તર્ક હોવું જોઈએ એક તો આ સવાલ જ તમારા મનમાં ન જોઈએ બેટા અને એટલું યાદ રાખજો છોકરાઓ એટલું એક એક વખત ખાલી તમે મારી ઉપર ભરોસો મૂકી જુઓ હું અહિયાં જે લખાવું છું અને એ જ રીતે તમે પેપરમાં લખશો તો તમારો એક માર્ક નહીં કપાય હવે તમારે કઈ રીતે લખવું એ તમારા ઉપર છે

અમદાવાદ થી હશે કોઈ ખેડા કોઈ આણંદ કે પછી આમ કોઈ આમ આમ છે દરિયાકાંઠે લઈ લ્યો તમે જે દ્વારકા સુધી કોઈ પણ ખૂણે થી આજે ગુજરાતના કોઈ પણ ખૂણે થી વિદ્યાર્થીઓ મારી સાથે ભણતા હશે હવે એમાં નાની એવી પણ ભૂલ નાની એવી પણ કચાશ મારાથી જો કઈ પણ થાય તો તમારી સાથે અન્યાય થાય હું એવી કોઈ પણ વસ્તુ તમને અહીંયા કરાવું કે જેનાથી તમારો માર્ક્સ કટ થાય એટલે એક વખત તમે મારી ઉપર ભરોસો મૂકી જુઓ હું અહીંયા એક કે એક સ્ટેપ એવા કરાવીશ કે જેનાથી તમને પૂરા માર્ક્સ મળે કે કોઈ પણ માર્ક્સ કપાવવાની કોઈ જ પ્રકારની સંભાવના ના રહે

આમાં સમરૂપ ત્રિકોણો નથી તો અહીંયા તમારે આ રીતે દર્શાવી શકાય મેં તમને એ કહી દીધું કે આગળમાં એ લખવાનું મને કોઈ એક સ્ટુડન્ટે પ્રશ્ન કર્યો હતો તો અહીં તમારે એ લખી શકાય કે ભાઈ એલપી ના છેદમાં ત્રણ તો છ ડી એફ એમપી ના છેદમાં ડીઈ

દ્રષ્ટિ ધુમણે તો એને પ્રશ્ન તમ કરી શકો કે પીક્યુઆર નામ આપવાથી માર્ક્સ કેમ ન મળે માર્ક્સ ન કાપી શકાય નામ ગમે તે હોય અને સૂત્ર લખતા મૂંકાઈ જાય તો અડધો માર્ક ઉડી જાય સૂત્ર લખવું પડે મમ્મીન અસલામ અત્યારે આપણે એ કમેન્ટ નથી કરવાની નડિયાદમાં આવજો સર પ્લીઝ એમ એ કમેન્ટ નથી કર કમેન્ટ બાદ દ્રષ્ટિ એને 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 કેજે કે ઘણી બધી વખત પેપરમાં અલગ નામથી પણ પૂછાય છે અત્યાર સુધી નો પ્રમેય આવતો હતો પણ બોર્ડમાં આ રીતે પૂછ્યું ત્રિકોણ પી માં ક્યુ બરાબર પ્લસ ક્યુ આર સ્ક્વેર ટેક્સ બુકમાં એ બીસી નામે જોઈ લ્યો હજી એમ ત્રિકોણ એમ એન ઓમાં બરાબર નેવું તો સાબિત કરો કે એમ એન સ્કવેર બરાબર એનો પ્લસ એમ બોર્ડમાં કોઈપણ નામથી કોઈપણ પ્રમેયને પૂછી શકાય એવું જરૂરી નથી કે ટેક્સ્ટબુકમાં જે નામથી પ્રમેય હોય એ નામથી જ લખવાનું હોય હવે આમાં એમ એન હોય પડલું હવે તમારે એ જ વસ્તુ મેં મૂળભૂત પ્રમેયમાં નામ બદલાઈને ને પૂછ્યું તો ત્રિકોણ એમ એન ઓમાં એન સમાંતર ડી એક્સ ગમે એમ આવે ગમે એમ આવે

એટલે નામની સાથે એ લોકો રમત કરી શકે નામની સાથે એ લોકો રમત કરી શકે તો આપણે એ માટે પ્રિપેર હોવા જોઈએ અસિતેર ડી એસી વત્તા ખૂણો એફ બરાબર એકસો એસી ખૂણો એફ બરાબર ત્રીસ હવે ખૂણો એફ આ ત્રીસ આવ્યું આ ત્રીસ છે બરોબર તો હું આમ લખી શકું ખૂણો ઈ બરાબર ખૂણો ક્યુ ખૂણો એ સિત્તેર આઈ સિત્તેર થાય એટલે સિત્તેર એસી ત્રીસ એટલે ડીઈએફ સમરૂપ ત્રિકોણ પી આકૃતિ છ પોઈન્ટ પાંત્રીસ માં ઓડીસી સમરૂપ આપેલ છે ઓ ડીસી સમરૂપ ઓબીએ ઓસી એકસો પચીસ છે આ બી આ એકસો છે સાંભળજો સીડીઓ સિત્તેર છે

હા પૂછાય સાબિત કરો વાળા દાખલાઓ હાલ અહીંયા ધ્યાન બધાનું અહી ત્રિકોણ ઓડીસી સમરૂપ ત્રિકોણ ઓબી એ આપેલ છે હવે બધાને ધ્યાન અહીંયા આવો આપણને ડાયરેક્ટ મળશે કારણ કે આ રેખિક જોડનો ખૂણો બને

કમેન્ટ નથી કરવાની તમને આ જોરથી બોલો ઘરેથી ઘરેથી જોરથી બોલો અહીંયા નહી આ એકસો પચીસ વત્તા ખૂણો સી

ઈ નથી આપણે જોવું હવે આ જો આ કાર્ડ નાખો બધું અહીંયા જો આ આપણને 55 મળ્યો તો હવે આપણને આ મળી જાય DCO આમ બળજો ત્રિકોણ ODC માં ખૂણો ઓડીસી એટલે ત્રણેય ખૂણા લીધા મેં હિન્જ એનો સરવાળો કેટલો થાય એકસો એસી ઉપરનો જે ત્રિકોણ છે

ઓડીસી ઓડીસી આપણ ઓસીડી ઓણો ઓ બરાબર કેટલો થશે પંચાવન આપણે ઓસીડી જોતું હતું ડીઓસી જોતું હતું ઓએબી જોઈએ ઓએબી હવે ત્રિકોણ ઓડીસી સમરૂપ ત્રિકોણ ઓબીએ છે હવે ઈ બે સમરૂપ હોય તો મારે જોઈએ છે હું ઓએબી ખૂણો ઓએબી એટલે કે પેલું ત્રીજું અને બીજું તો બરાબર ખૂણો પહેલું ત્રીજું અને બીજું થાય સમરૂપ હોય તો પછી અનુરૂપ ખૂણા સરખા થાય જોડ આપણે જો અહીંયા ન પણ લગાડી શકીએ કારણ કે આપણને એવું કીધું નથી કે આ બે સમાંતર ની છે એવું કીધું નથી કે આ બે સમાંતર છે બરાબર જો સમાંતર કીધું હોય તો આ બને અને એ કન્સેપ્ટ લ્યો તો સાચો પડે આ કિસ્સામાં દાખલો એ કન્સેપ્ટ આ કિસ્સામાં સાચો જ પડે ખોટો ન પડે પણ આપણે નહીં લઈએ કારણ કે આપણે નથી કીધું ચાલો હવે ઓ એ બી ઓસીડી કેટલા જ ઓસીડી અહીંયા જ મેળ્યા હમણાં ઓસીડી હમણાં જ મેળા ગરમા ગરમ લગાડી શકાય મને હમણાં હા નીલ બહિષ્કોણ કરી શકાય પણ બહિષ્કોણ તમે કરો ને તો આ સીઓડી નહીં મળે તો તમને ડાયરેક્ટ ઓસીડી મળશે આપણને સીઓડી પણ મેળવવાનું કીધો જ એટલે મેં રેખી જોડ લગાવ્યો હતો બેટા તમે અભિકોણ કર્યો તમને આ ખૂણો મળે હજી આ અભિકોણ કરો તો આ પંચાવન હોય તો આ પંચાવન પણ આ પંચાવન થાય એ જરૂરી નથી લગાડવો પડે સમલમ ચતુષ્કોણ માં

આ દાખલો બેઠો પાછો રિપીટ થયો તમને યાદ હોય તો મેં અહીંયાથી આમ બે ભાગ પડાવ્યા હતા પછી આ કટકાના છેદમાં આ કટકો આ કટકાના છેદમાં આ કટકો પણ હવે આ કિસ્સામાં સાંભળો હવે કમેન્ટ બંધાય તમને કરવા નથી કીધું મેં કમેન્ટ શાંતિ

આમાં ક્યાં એવું આપ્યું છે મોમીન અસલામ ઓલા મેં ગણાવ્યું એ ભાઈ મેં હજી કહી રહ્યો જો આગળના દાખલા વાત કરતો હોય મોમીન ભાઈ તો હું કહી રહ્યો કે અહીંયા હું જે કરાવું એમાં તમારા માર્ક્સ નહીં કપાય અહીંયા ધ્યાન દો તમારે હું સાબિત કરવાનું છે કે આ ખૂણો અને આ ખૂણો સરખો થાય તો કે હા થાય કોઈ ના નો પાડે મને આ ખૂણો અને આ ખૂણો સરખો થાય કેમ તો કે આ બે સમાંતર આપ્યા છે આ એસ બને છે આ ઝેડ બને છે તો હા થાય અને આ ખૂણો આ ખૂણો સરખો થાય ખુખુખુ શરત પરથી સાંભળજો ખુખુખુ શરત પરથી હું આ બે ત્રિકોણોને સમરૂપ કહી શકું અહીંયા શું કીધું છે હવે ત્રિકોણોની સમૃપતાનો ઉપયોગ કરી ત્રિકોણોની ઉપયોગ કરી સમલમ ચતુષ્કોણ એ બી સીડીમાં એ બી સમાંતર ડીસી છે માટે જોજો ખૂણો બે ત્રિકોણ લઈ લઈએ ઉપરના બે ત્રિકોણ ઓ બી એ ત્રિકોણ ઓડીસી માટે વિચારતા ખૂણો ઓ બી બરાબર ખૂણો ઓડીસી કેમ ખૂણો ખૂણો યુગમકો કેમ તો કે અભિકોણ સામસામે થાય ને અભિકોણ અને ત્રીજો ખૂણો એટલે કે ઓ બરાબર ખૂણો ઓકે ઓ સીડી દોરી અહીંયા આ બાય અભિકોણ અને અહીંયા બન્યું એસ આપણી માટે છે પરીક્ષામાં તમે આવું કરો તો એના માર્ક્સ મતલબ મળે નહીં પણ ઇમ્પેક્ટ તમારી ઇમ્પ્રેશન સારી જાય આવેલા અને એક જ પાયા પરના ત્રિકોણો બે ત્રિકોણો છે એ સમક્ષેત્ર હોય ને સમાન હોય કારણ કે સમાન હોય તો જ એ સમક્ષેત્ર હોય ત્રિકોણોની વાત જ્યારે આવે બરાબર ત્યારે એ બે સમકક્ષત્ર હોય કે એક 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 રૂપ પણ કહી શકાય એક રૂપ હોય સરખા હોય પણ મોટા ભાગે સમકક્ષત્ર આવે આમ સરખા દર વખતે હોય એવું જરૂરી નથી હા નીલ કહો છું સમજાવું છું ડિટેલમાં સમજાવું તન ઘડીક તો ખем ધીમો રે દર વખતે એવું જરૂરી નથી

કઈ શરત આમ તો તૈણે તૈણ ખૂણા નો દર્શાવત ને ખાલી બે ખૂણા દર્શાવ્યા હોત ને તો હું અહીં લખાવી શકત ખુખુ શરત પરથી પણ હવે બે ત્રિકોણ કેવા સમરૂપ અને હવે આપણે શું કીધું છે ઓ એટલે પેલું ત્રીજું છેદ માં ઓ સી થાય છે ઓ બી એટલે પેલું બીજું ઓ તો ઓડી હા થાય છે બીજું હવે જોજો બધાનું ધ્યાન અહિયાં આકૃતિમાં ક્યુ આર ના છેદમાં માં ક્યુ એસ બઉ બધા ધ્યાનથી દેજો આખો ક્યુ આર છેદમાં આર એટલે હવે જો આયો પીઆર અને ખૂણો એક બરાબર ખૂણો બે તો સાબિત કરો કે પી એસ અને ટી ક્યુ આર હવે કાઢના હોવા ડેટા જોજો બધા બે ત્રિકોણ હું અલગ કરી દઉં છું ટી ક્યુ એસ પી ક્યુએસ બે બહાર કાઢી લીધા પી એસ અને બીજું કીધું છે ટી ક્યુઆર ટી ક્યુ આર મોટો ત્રિકોણ એમાં એક બરાબર બે હવે જો એક અહીંયા ક્યુ છે એ છે અહીંયા ક્યુ એક છે એ બે એક જ થાય સામાન્ય ખૂણો બીજું બે ક્યાં છે બે તો કે અહીંયા છે જો આ કયો બે છે પી આર ક્યુ વાળો પી આર ક્યુ ओके okay. अलग त्रिकोण फायदा नहीं पहला तो आिकोण क्यूपी PT QS ना न क्यू आर बेहखा था है। બે કીધું છે આમાં ને સમજો જો આને રકમ સમજવી પડશે આપણને શું કીધું છે કયા બે ત્રિકોણ કીધો છે એટલે આ તો એક આપ્યો છે આપણને પી ક્યુ એસ બીજો આપ્યો છે ટી ક્યુ આર એક બીજો અને આપણને આપ્યું છે ક્યુ ના છેદમાં ક્યુ એસ ક્યુ ના છેદમાં ક્યુ એસ બરાબર ડન જો મને બુદ્ધિ આવેલી જોઈજો સાંભળજો મારી હું બુદ્ધિ આવેલી ખબર છે તમને આ બે ખૂણા હરખા આપ્યા તમને તો સમાન બાજુની સામેના ખૂણા સમાન ખૂણાની સામેની બાજુ કેવી હોય સરખી હોય સમાન બાજુની સામેની સમાન ખૂણાની સામેની બાજુ કેવી હોય હોય સમાન એટલે કે આની સામેનો આ આ બાજુ અને આ બાજુ એ બે કેવી થાય સરખી થાય એટલે હવે અહીંયા જોજો જોયું મેં વિચાર્યું કે શું થઈ શકે જોજો એનો ઉપયોગ કઈ રીતે કરું ત્રિકોણ પી ક્યુ માં ખૂણો ક્યુ બરાબર ખૂણો આર છે કેમ ખૂણો વન બરાબર ખૂણો ટુ છે તો સમાન ખૂણાની સામેની બાજુ સમાન થાય સમાન ખૂણાની સામેની બાજુ સમાન થાય માટે આ કઈ થાય પીઆર આર આંબળો પીઆર બરાબર આ કઈ થાય એની સામેની બાજુ કયા ત્રિકોણ માટે આના માટે છે તો ક્યુપી પીઆર બરાબર શું થાય ક્યુપી થાય હવે જુઓ હવે જુઓ ક્યુઆર આપણને આપણને પૂછે ક્યુટી ના છેદમાં પીઆર તું ક્યુટી ના છેદમાં ક્યુપી પણ લખી શકું પાસે બરાબર ક્યુટી ના છેદમાં પીઆર આપેલ છે આને એક આપો પરિણામ એક પરથી ના ક્યુ આર ના છેદમાં ની જગ્યાએ હું આમ ક્યુ એસ ક્યુટી ના છેદ માં ક્યુ એસ ક્યુ ટી ના છેદમાં ક્યુપી લો નો ખબર પડી નો ખબર પડી પેલા આ ખબર પડી સમાન બાજુના સામેના ખૂણા સમાન ખૂણા ની સામેની બાજુ સરખી હોય ભાઈ જે નથી ખબર દ્રષ્ટિ અને વિશ્વમાં બે જ જવાબ આપે અહીં સુધી ખબર પડ્યું બેટા ઓકે હવે આ આપણને આપ્યું તું રકમમાં તો આ પીઆર ની જગ્યાએ મેં ખાલી શું કર્યું પીઆર ની જગ્યાએ રિપ્લેસ કર્યું ક્યુપી પરિધમ આઈ મે પીઆર ની જગ્યાએ ક્યુપી રિપ્લેસ કર્યું બીજું કાઈ નથી કર્યું પીઆર ની જગ્યાએ ક્યુપી રિપ્લેસ કર્યું કે બે હરખત થાય છે ને બે હરખત થાય છે તો હું રિપ્લેસ કરી શકું ઓકે હવે અહીંયા જુઓ કયા બે ત્રિકોણ કીધા છે PQS PQS અને TQR QR ના છેદમાં QS આ બે ત્રિકોણ પહેલા આ જુઓ હવે બે ભાગ કરી નાખું છો જોજો પી ક્યુ જોજો બે ભાગ કરી નાખ્યા PQS અને TQR હવે બે ભાગ કર્યા હવે જોજો છેદમાં ક્યુ એસ ક્યુ આર એના છેદમાં ક્યુ એસ ક્યુટી એના છેદમાં ક્યુપી અને આ ખૂણો જુઓ પાછો આ ખૂણો બેયમાં આવે છે તો બા ખૂ બા થયું હવે આ બે ત્રિકોણ અલગ કર નાખે આ બે ત્રિકોણ અલગ કરીને હવે તથા ખૂણો ક્યુ બરાબર ખૂણો ક્યુ સામાન્ય ખૂણો માટે બાખુબા શરત પરથી જો હવે અહીં જો ક્યુ આર ના છેદમાં ક્યુ એસ જો સમરૂપતા બનાવવું છે

तो टीक्यू પછી QR એટલે કે QS આ QS બીજું ત્રીજું અહી કોણ આવું જોઈએ QR જે સાબિત થઈ છે થઈ યુખત હવે અહીંયા ખાસ કન્સેપ્ટ ક્લિયર કરજો આ વસ્તુનો કે પેલા ક્યુ અને આર બે સરખા આપ્યા છે એટલે સમાન ખૂણાની સામેની બાજુ સરખી થાય એટલે અહીંયા સુધી આવી ગયા ફરી એક વખત સમજાવી દો બધાને ધ્યાન અયા તો એનો મતલબ કે QR ના છેદમાં QS એમ નમ QT ના છેદમાં PR હતું એ આપેલું હતું PR ની જગ્યાએ મેં રિપ્લેસ કર્યું QP સાથે સાથે ઈ બે ત્રિકોણમાં ક્યુ કોમન આવે છે જો હું બે અલગ અલગ ત્રિકોણ કલરવાળા બનાવી દઉં હું તમને PQS ક્યુ છે આવ્યો ભાઈ ગૌતમ તમે નામ લખશો તો તમે કઈ સેલિબ્રિટી નહીં થઈ જવા ભણવાનું ધ્યાન દઈ દો બેટા નવા વિદ્યાર્થી જો વેલકમ બેટા વેલકમ મસ્ત કન્સેપ્ટ સમજવાના છઠ્ઠા ચેપ્ટર આમાં હું એટલા માટે સિરિયસ છું કે આમાં જો જરાય પણ કન્સેપ્ટ ગયો ને તો ગયા

કન્સેપ્ટ ક્લિયર હોય તો આ બધું શક્ય થાય થોડું ધ્યાનથી તમને કદાચ આજે મારા લેક્ચરમાં તમને કદાચ કંટાળો પણ આવ્યો હશે કારણ કે નથી મેં હસાવ્યા નથી મેં કોઈ કોમેડી કરાવી નથી કોઈ અલગ નખરા કર્યા આજ માત્ર ભણાવ્યું એટલે બની શકે તમને થોડો કંટાળો આવ્યો હોય હા સોંગ સોંગ નથી ગાવો બેટા આ સાથે આપણે સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ બબાય ટેકેર જઈને જય ભારત ભારતમાં તાકી જઈ જય ગણિત